છો બાળકો મજામાં આજે આપણે ગણિત વિષય ચેપ્ટર આઠ ગાડુ અને પૈડા તેનો આજે આપણે અલંકાર શ્વા પોથીમાંથી અભ્યાસ કરીશું અગાઉ આપણે પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કર્યો હતો બરાબર હવે આપણે જોઈએ તમારી આસપાસ જોવા મળતી ગોળ વસ્તુની યાદી બનાવો એટલે કે આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે ગોળ હોય છે દડો લાડુ પૃથ્વીનો ગોળો મોસંબી લખોટી ઘડિયાળ રૂપિયાનો સિક્કો બંગડી આવી ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસ ગોળ જોવા મળે છે વર્તુળ દોરવા કંપાસ પેટીમાંથી કયા સાધનનો ઉપયોગ કરશો તો કે પરિકર અને પેન્સિલ વડે વર્તુળ દોરવામાં આવે છે કોણ માપકની કિનારી પર પેન્સિલ ફેરવી અને આપણે અર્ધવર્તુળ દોરી શકાય છે અર્ધવર્તુળની સામે બીજું અર્ધવર્તુળ દોરવાથી વર્તુળ બને છે એટલે કે આપણી કંપાસ પેટીમાં પરિકર છે અને કોણ માપક છે આ બે વસ્તુ એવી છે કે જેના વડે આપણે વર્તુળ દોરી શકીએ છીએ મેદાનમાં વર્તુળ કેવી રીતે દોરી શકાય તો કે એક દોરી લઈ તેના બંને છેડે એક એક ખીલો બાંધવાનો એક ખીલાને જમીનમાં આપણે ખોસી દેવાનો બીજા ખીલાને દોરીની લંબાઈ પ્રમાણે લંબાવી અને જમીન સાથે ઘસવાનું આ રીતે જમીન પર ખોસી દીધેલા ખીલાની ફરતે દોરીની લંબાઈના માપનું આપણે વર્તુળ દોરી શકાય છે આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું પરિકરની મદદથી ચાર સેમી ત્રીજિયાવાળા વર્તુળની રચના કરો એટલે આપણે કેવી રીતે ચાર સેમી વર્તુળ દોરવાનું તો જો પહેલાં સૌ પ્રથમ આપણે પરિકર ખોલવાનું જો આમાં નીચે તમને જે ચિત્ર આપ્યું છે ને એ પરિકરનું ચિત્ર છે એને પહેલાં આપણે ખોલવાનું પછી તેને માપપટ્ટી ઉપર એવી રીતે ગોઠવવાનું કે જેથી પરિકરનો અણીવારો ભાગ અને પેન્સિલ વચ્ચેનું અંતર ચાર સેમીનું હોય એટલે કે આપણે પેન્સિલ છે એ આપણે જો ચાર નંબર ઉપર રાખવાનું ચાર સેમીનું વર્તુળ દોરવું છે ને અને પરિકરનો જે અણીવારો ભાગ છે એ સ્કેલમાં ખૂણે રાખવાનો જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો બરાબર કોરા કાગર પરિકર ચોકસાઈથી મૂકો હવે જો બીજા નંબર ઉપર એકદમ સરસ રીતે પરિકરને મૂક્યું છે ભરાવીને બરાબર પરિકરના અણીવાળા ભાગને એક જ જગ્યાએ સ્થિર રાખી અને પેન્સિલવાળા ભાગને ફેરવવાથી વર્તુળ તૈયાર થશે બરાબર એટલે વર્તુળ બનશે વર્તુળના કેન્દ્રને પી નામ આપો છો ત્રીજા નંબર ઉપર છે ને જ્યાં આપણે પરિકરનો અણીવારો ભાગ રાખ્યો હોય છે ત્યાં એકદમ અણીવારા ભાગને આપણે રાખી અને ઉપર પરિકર જો ટોચથી પકડી અને આપણે ગોળ રાઉન્ડ કરવાનું હોય છે અને જ્યાં આપણે પરિકરનો અણીવારો ભાગ રાખ્યો છે ત્યાં આપણે એક બિંદુ દોરી નાખવાનું છે જે વર્તુળનું કેન્દ્ર છે અને પેન્સિલ છે એ એકદમ આપણે સરસ રીતે ફિટ એમાં ભરાવી દેવાની બરાબર આ રીતે તમે એ વર્તુળ તૈયાર થઈ જશે અને વચ્ચે જે આપણે કેન્દ્ર બિંદુ છે તેનું નામ પી આપેલું છે હવે નવું શીખીએ વર્તુળ કેને કહેવાય તો કે ગોળાકાર વસ્તુની ધાર કિનારી એટલે વર્તુળ બરાબર વર્તુળના કેન્દ્રથી યોગ્ય માપ લઈને જે વર્તુળ દોરાય છે તે માપને વર્તુળની ત્રીજ્યા કહે છે ત્રિજ્યા કોને કહે તો કે વર્તુળમાં આપણે ત્યાંથી આપણે યોગ્ય માપ લઈ અને જે વર્તુળ દોરાય તે માપને વર્તુળની ત્રિજ્યા કહે છે પછી એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે બરાબર ત્રિજ્યા છે એ એક વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે અને એ બધી જ ત્રિજ્યાઓના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે હવે આપણને પરિકર આપેલું છે પરિકરના અણીદાર ભાગની સામેના ભાગમાં પેન્સિલ ફિટ કરવામાં આવે છે જો આવું પરિકર તમારા કંપાસ પેટીમાં હોય છે જ્યાં અણીવાળા ભાગની જે સામેનો ભાગ છે ત્યાં એકદમ આપણે ફિટ પેન્સિલ ફિટ કરવામાં આવે છે અને પેન્સિલ કેવી એકદમ ફિટ રાખવાની હોય છે હલે નહીં એવી રીતે સૌ કાગળ પર પરિકરને બંધ કરી અને પેન્સિલની અણી અને પરિકરના અણીદાર ભાગને સમાન કરો એટલે કે બે વસ્તુને આપણે કેવી રાખવાની તો કે સરખી રાખવાની બરાબર એ અણીદાર ભાગને પેલા બંને ભાગને આપણે સરખા કરવાના પરિકર ખોરી અને આપણે વર્તુળાકાર ફેરવવાનું એટલે તમારું વર્તુળ તૈયાર હવે જો વચ્ચે પેલા વર્તુળમાં જે ટપકું આપેલું છે તે વર્તુળનું કેન્દ્ર છે અને બીજા ઉપર જે લીટી કરેલી છે તે વર્તુળની ત્રિજિયા છે બરાબર તે શું છે તો કે વર્તુળની ત્રિજિયા છે બરાબર એ માપનું વર્તુળ હોય છે હવે આની અંદર આપણે જેમાં તમને પૈડા દેખાતા હોય અથવા ગોળ આકાર દેખાતો હોય તેની નીચે આપણે રાઈટની નિશાની કરવાની છે હવે સાયકલ છે એમાં તમને ગોળ પૈડા અથવા ગોળ આકાર દેખાય છે તો કે હા તો ત્યાં આપણે રાઇટ કરશું પછી છે વહાણ બરાબર તેમાં આપણને ગોળ વસ્તુ દેખાતી નથી કે પૈડા પણ દેખાતા નથી એટલે ત્યાં આપણે કંઈ નહીં કરીએ પછી છે ટ્રેક્ટર તો ટ્રેક્ટર છે એમાં તમને પૈડા દેખાય છે અથવા તો ગોળ આકાર દેખાય છે જો દેખાતો હોય તો રાઈટ કરવાનું તો કે હા ટ્રેક્ટરના પૈડા ગોળ છે એટલે આપણે ત્યાં શું કરશું તો કે ટ્રેક્ટરમાં રાઈટ કરશું બરાબર ત્યાર પછી છે સ્કૂલ બેગ તો કે એમાં કાંઈ નહીં આવે પછી પાટલો વેલણ છે તો કે હા એમાં આપણને ગોળ દેખાય છે પછી છે ચાકડો તો કે હા તેમાં પણ ગોળ દેખાય છે એટલે ત્યાં પણ રાઈટ કરશું પછી રેકડી છે તો કે હા તેમાં પણ ગોળ છે એટલે ત્યાં પણ રાઈટ કરશું પછી ટેબલમાં નથી પછી બળદગાડું તો કે એમાં પણ આપણને પૈડા દેખાય છે એટલે ત્યાં પણ રાઈટ કરશું હવે આપણી આસપાસ જોવા મળતી ગોળ વસ્તુના નામ લખવાના તો કે બંગડી દડો લખોટી સિક્કાઓ વગેરે ઘડિયાળ બરાબર પછી નીચે આપેલી વસ્તુના ચિત્રમાંથી સેના વડે તમે વર્તુળ દોરી શકો વડે આપણે વર્તુળ દોરી શકીએ ત્યાં આપણે રાઇટ કરવાનું તો કે દિવાસળીની પેટી તો કે ના એના દ્વારા વર્તુળ ના દોરી શકાય પછી બંગડી તો કે ત્યાં રાઈટ પછી વાટકો તો કે ત્યાં પણ રાઈટ આપણે તેના વડે વર્તુળ દોરી શકીએ પછી થાળી તો કે રાઇટ પ્યાલો તો કે રાઈટ પછી ડબરાનું ઢાંકણું તો ત્યાં પણ રાઈટ કરશું પછી છે બોક્સ તો તેના વડે વર્તુળ દોરી શકીએ નહીં પછી છે પૈડું તો તેના વડે દોરી શકીએ પછી છે મોબાઈલ ફોન તો કે તેના વડે દોરી શકીએ નહીં એટલે કે ત્યાં આપણે કાંઈ નહીં કરીએ બરાબર પછી તમારી આસપાસ જોવા મળતી વસ્તુ એના વડે આપણે ગોળ વર્તુળ બનાવવાનું છે એવી વસ્તુ છે જો પેલું છે રૂપિયાનો સિક્કો તો તેના વડે પણ વર્તુળ બનાવી શકીએ પછી નાની બંગડીનું વર્તુળ એટલે બંગડી વડે પણ વર્તુળ બનાવી શકીએ પછી છે લખોટી તો કે લખોટી વડે પણ આપણે વર્તુળ બનાવી શકીએ છીએ પછી પાણીના બોટલનું ઢાંકણું પાંચ રૂપિયાના સિક્કાનું વર્તુળ દવાની બોટલનું વર્તુળ આવી આપણી આસપાસ અનેક એવી ગોળ વસ્તુઓ હોય છે કે જેના વડે આપણે વર્તુળ બનાવી શકીએ છીએ બરાબર હવે આપણે ખાલી જગ્યા જોઈશું ગોળાકાર વસ્તુની ધાર કિનારી એટલે તો કે વર્તુળ વર્તુળના કેન્દ્રથી યોગ્ય માપ લઈ અને જે વર્તુળ થાય છે તેને વર્તુળની શું કહે છે તો કે ત્રિજ્યા એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે એક જ વર્તુળની બધી ત્રિજ્યાના માપ ખાલી જગ્યા હોય છે તો કે સરખા હોય છે કોમ્પાસ બોક્સના કયા સાધન વડે તમે વર્તુળ બનાવી શકો તો કે પરિકરના સાધન વડે આપણે વર્તુળ બનાવી શકીએ છીએ બરાબર ત્યાર પછી છે ખરા ખોટા એક જ વર્તુળની બધી ત્રિજ્યાના માપ જુદા જુદા હોય છે તો કે ખોટું કારણ કે બધી ત્રિજ્યાના માપ કેવા હોય છે તો કે સરખા હોય છે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજિયાઓ મળે છે તો કે સાચું ઘણી બધી હોય ને ત્રિજ્યા વર્તુળના મધ્યમાં રહેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે આપણે જે વર્તુળ દોરીએ ત્યારે જે પરિકરવાળો અણીવારો ભાગ રાખીએ છીએ તે વર્તુળનું કેન્દ્ર બિંદુ છે બરાબર તો તેને શું કહે તો કે કેન્દ્ર કહે છે તો આવશે સાચું બરાબર ત્યાર પછી છે વર્તુળ દોરવા માટે પરિકરનો ઉપયોગ થાય છે થાય છે ને પરિકરનો ઉપયોગ તો ત્યાં પણ આવશે સાચું બંગડી કે રૂપિયાના સિક્કાની ધારને ત્રિકોણ કહે છે બંગડી અને રૂપિયાના સિક્કાની ધાર હોય ને ત્રિકોણ કહેવાય તો કે ના કહેવાય એટલે એ આવશે ખોટું હવે આપણે વર્તુળની ત્રિજિયાનું માપ તમારે કેવી રીતે લખવાનું જો આવી રીતે તમે જ્યારે વર્તુળ દોર્યું હોય ને ત્યારે આ કેટલા માપને ત્રિજ્યા છે એ જોવા માટે તમારે શું કરવાનું વચ્ચે જે કેન્દ્ર બિંદુ છે ને ત્યાં તમારે સ્કેલનો જે ખૂણાવાળો ભાગ અથવા તો શૂન્યવાળો ભાગ રાખવાનો અને વર્તુળ જ્યાં આગળ પૂરું થાય છે આપણે જે અગાઉ શીખા છે ને ત્રીજિયા માટે જે આખી લીટી કરીએ છીએ બરાબર તો ત્યાં સુધીનું એ કેટલા માપનું છે જોવાનું તો પેલું વર્તુળ છે ઝીરો પોઈન્ટ આઠ સેમીનું છે બીજું વર્તુળ છે એક પોઈન્ટ ત્રણ સેમીનું છે તો એના માટે તમારે શું કરવાનું જે કેન્દ્ર બિંદુ છે ત્યાં સ્કેલનો ખૂણો રાખી અને વર્તુળ પર કેટલા પોઈન્ટ આવે છે એ પ્રમાણે તમારે ત્રીજિયાનું માપ તમે લઈ શકો છો બરાબર આ રીતે તમે ત્રીજિયા માપી શકો હવે તમને ત્રીજિયાનું માપ આપ્યું એના ઉપરથી વર્તુળ તમે કેમ દોરી શકો તો સૌ પ્રથમ એક પોઈન્ટ પાંચ સેમી છે તો તમારે પહેલાં વ્યવસ્થિત પરિકરની અંદર પેન્સિલ ભરાવી અને પરિકર સરસ બંને ભાગ સરખા રાખવાના પછી તમારે એક પોઈન્ટ પાંચ સેમીનું સ્કેલમાં માપ લેવાનું પહેલાં તમારું જે પરિકરનો જે ખૂણાવાળો ભાગ છે અણીવારો ભાગ છે એ તમારે સ્કેલના ઝીરો ભાગ ઉપર રાખવાનો અથવા તો ખૂણે રાખવાનો પછી એક પાંચ એટલે એક અંક પછીના પાંચ કાપા બરાબર એટલે કે એ પોઈન્ટમાં જ્યારે આવે એક પોઈન્ટ પાંચ સેમી એટલે એક અંક એના પછીના પોઈન્ટમાં પોઈન્ટ પછીનો જે આંકડો છે એ કાપા દર્શાવે છે સ્કેલમાં કાપા હોય ને એટલે એક અંક પછીના તમારે જે પાંચ કાપા હોય ત્યાં સુધી તમારે પરિકર વડે માપ લઈ લેવાનું પછી એટલા માપનું તમારે વર્તુળ દોરવા માટે પરિકરનો અણીવારો ભાગ તમારે રાખી અને ગોળ ફેરવવાનું ઉપર પરિકરના ટોચથી બરાબર અને પેન્સિલ એકદમ ફિટ ભરાવવાની જેથી કરી અને પેન્સિલ હલે નહીં અને તમારું વર્તુળ સરસ થાય આ રીતે તમે વર્તુળ બનાવી શકો પછી બે પોઈન્ટ પાંચ સેમી તો તમારે સ્કેલમાં શું કરવાનું પહેલાં આપણે પરિકરનો અણીવારો ભાગ છે એ આપણે ખૂણે અથવા તો સ્કેલના ઝીરો ઉપર રાખવાનો પછી બે પોઈન્ટ પાંચ એટલે કે બે અંક પછીના પાંચ કાપા બરાબર એ રીતે તમારે પરિકર ખોલી માપ લઈ અને પછી તમારે વર્તુળ બનાવવાનું બરાબર ચાલો બાળકો અહીં આપણું ચેપ્ટર આઠ ગાડું અને પૈડા તે પૂરું થાય છે તમે લોકો વ્યવસ્થિત રીતે બધા જ વિડીયો જોઈ અને પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે સમજવાનું છે બરાબર અને હવે આપણે આવતા વિડીયો નવમાં ચેપ્ટરમાં ફરી મળીશું આવજો